ભારતના પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતના સૂત્રને સાકાર કરવા ભરૂચના વોર્ડ નંબર 7 માં નગરસેવકો સહિત નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. જોકે એ જ વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભરૂચના વોર્ડ નંબર 7 માં ખત્રીવાડ ખાતે નગરસેવક સુરભીબેન તમ્બાકુવાળા તથા અજયભાઈ રાણા દ્વારા પોતાના વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે વિસ્તારના જ રહીશો સાથે શપથ લીધા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા શપથ લેવાયા હતા. જે સૌ કોઈએ શપથ લીધા હતા કે હું પ્રતિજ્ઞા લઉં છું, લીલો કચરો લીલી કચરા પેટીમાં તેમજ સૂકો કચરો વાદળી કચરા પેટીમાં અલગ કરીને મારા વિસ્તારને સ્વચ્છ સુંદર અને હરિયાળું બનાવી રાખીશ. તો બીજી તરફ શપથ લેતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ સ્થાનિકોએ તથા જાગૃત નાગરિકોએ હર હંમેશા તત્પર રહેતા વિનોદભાઈ કરાડેએ પણ એ વોર્ડ નંબર 7 માં જાહેર માર્ગો ઉપર ગંદકીના સામ્રાજ્યના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા. એક તરફ નગરસેવકો પ્રધાનમંત્રીના સૂત્રને સાકાર કરવા શપથો લઈ રહ્યા છે, પણ પોતાના જ વોર્ડ નંબર 7 માં વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો ઉપરની ગંદકી દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યા હોવાના ગટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે સ્વચ્છતાની વાત કરનારાઓ અને ઘરે ઘરે પોસ્ટર ચોંટાડનારાઓ નીકળતા ભાજપીઓને પણ શું ગંદકી દેખાતી નથી તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. જય હિન્દ.